हेलो स्टूडेंट, गुड मॉर्निंग। हमणां ज आपणे ઉત્તરાયણનો તહેવાર ગયો અને તમે એને ધામધૂમથી સેલિબ્રેટ પણ કર્યો જ હશે, અને સાથે સાથે મેં તમને એક મકર સંક્રાંતિનો એસે મોકલાવ્યો હતો, એ પણ તમે લર્ન કરજો। હવે આજે આપણે યુનિટ 5 માં એક્ટિવિટી 2 માં એક સ્ટોરી જોવાના છીએ। આ સ્ટોરી એક ઉંદરની છે। ચલો સ્ટાર્ટ કરીએ। અ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ, ધ ક્લોથ વોઝ ડર્ટી। માઉસ ને એક કપડાનો ટુકડો મળ્યો। માઉસ એટલે કે એક ઉંદર ને કપડાનો ટુકડો મળ્યો। ધ ક્લોથ વોઝ ડર્ટી, એક કપડું કેવું હતું, ગંદું। હી વેન્ટ ટુ ધ લોન્ડ્રીમેન, એટલા માટે લોન્ડ્રીમેન પાસે ગયો। લોન્ડ્રીમેન પ્લીઝ હેલ્પ મી, માય ક્લોથ ઇઝ ડર્ટી, પ્લીઝ વોશ ઇટ ક્લીન। હવે લોન્ડ્રીમેન પાસે જાય છે, લોન્ડ્રીમેન એટલે કે ધોબી, અને ધોબી પાસે જઈને કહે છે કે માય ક્લોથ ઇઝ ડર્ટી, પ્લીઝ હેલ્પ મી, મને હેલ્પ કર, મારું કપડું કેવું છે, ગંદું છે, પ્લીઝ વોશ ઇટ ક્લીન, એટલે કે તું એને ધોઈ અને ક્લીન એટલે કે ચોખ્ખું કરી આપ। નો આઈ એમ બિઝી, ધ લોન્ડ્રીમેન સેડ, એટલે કે લોન્ડ્રીમેન કહે છે કે નો આઈ એમ બિઝી, હું છે ને વ્યસ્ત છું। લોન્ડ્રીમેન શું કહે છે કે હું વ્યસ્ત છું। ધ માઉસ સ્ટાર્ટેડ સાઉટિંગ, એટલે માઉસ જોર જોરથી શું કરવા લાગ્યો, બૂમો પાડવા લાગ્યો। ધ લોન્ડ્રીમેન ઇઝ નોટ ગુડ, હી કાન્ટ વોશ માય ક્લોથ, એટલે કે ધોબી સારો નથી, હી કાન્ટ વોશ માય ક્લોથ, એ મારું કપડું ધોઈ શકતો નથી। હી કાન્ટ ક્લીન ઓર આયર્ન ક્લોથ, એટલે કે એ મારું કપડું ધોઈ પણ શકતો નથી અને એને ઇસ્ત્રી પણ કરી શકતો નથી। આપણે જાણીએ છીએ કે ધોબીનું કામ શું હોય, કપડાને ધોવાનું અને એને ઇસ્ત્રી કરવાનું। એટલે જોર જોરથી બૂમો વાળવા લાગ્યો, એટલે એને ઇમેજ ડાઉન થાય, એટલે લોન્ડ્રીમેન સેડ, લોન્ડ્રીમેન એમ કે છે, આપણે કોઈ બોલતું હોય તો આપણે એમ કરીને એને ચૂપ નથી રાખતા, ડોન્ટ મેક અ નોઇઝ, એને કહે છે કે ઓ બૂમો ના પાડ, ઘોંઘાટ ના કર। ધ લોન્ડ્રીમેન વોશ્ડ એન આયર્ન ધ પીસ ઓફ ક્લોથ, પછી બૂમો પાડતો બંધ કરી અને એને કપડું ધોઈ પણ આપે છે અને એને ઇસ્ત્રી પણ કરી આપે છે। ધ માઉસ વેન્ટ ટુ ધ ટેલર, ત્યારબાદ માઉસ કોના પાસે જાય છે, ટેલર પાસે, ટેલર એટલે કે દરજી। ટેલર પાસે જઈને કહે છે ઓ ટેલર પ્લીઝ મેક અ કેપ, તું મને આમાંથી સરસ મજાની ટોપી બનાવી આપ। નો આઈ એમ બિઝી, ધ ટેલર સેડ, ટેલર કહે છે કે ના હું તો હમણાં શું છું, વ્યસ્ત છું। ધ માઉસ સ્ટાર્ટેડ સાઉટિંગ, એટલે માઉસ તો ફરીથી બૂમો પાડવા માંડે છે। ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ, ટેલર સારો નથી। હી કાન્ટ સ્ટીચ અ સ્મોલ કેપ, એ એક નાની ટોપી પણ સીવી શકતો નથી। ધ ટેલર સેડ, ફરી ટેલર એને શું કરાવે છે, ચૂપ કરાવે છે। ડોન્ટ મેક અ નોઇઝ, એટલે કે ઘોંઘાટ ના કર, નોઇઝ એટલે કે વગર કામનો અવાજ કરવો, જોર જોરથી બૂમો પાડવી। હી ટુક મેઝરમેન્ટ એન્ડ સ્ટીચ ધ કેપ, પછી એનું મેઝરમેન્ટ લે છે, એટલે કે માપ લે છે અને એને ટોપી સીવી આપે છે। હવે આગળ જોઈએ શું થાય છે। ધ માઉસ વેન્ટ ટુ અ નીડલ વુમન, હવે માઉસ ક્યાં જાય છે, નીડલ વુમન એટલે કે જે ભરત ગૂંથણ કરતી લેડીઝ હોય અથવા સ્ત્રી હોય એના પાસે જાય છે અને જઈને કહે છે ઓ નીડલ વુમન માય કેપ ઇઝ સિમ્પલ, નીડલ વુમન ને જઈને કહે છે કે મારી ટોપી કેવી છે, સિમ્પલ છે, પ્લીઝ ડેકોરેટ ઇટ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન, તું પ્લીઝ મને ડેકોરેટ કરી આપ, શેનાથી, થોડીક લેસ થી અને થોડીક કઈક ડિઝાઇન થી ડેકોરેટ કરી દે। નો આઈ એમ બિઝી, ધ નીડલ વુમન સેડ, નીડલ વુમન કહે છે કે હું પણ વ્યસ્ત છું। ધ માઉસ સ્ટાર્ટેડ સાઉટિંગ, બધી દુકાનોમાં જાય છે અને બધા લોકો કહે છે કે હું વ્યસ્ત છું, એટલે જોર જોરથી શું કરવા લાગે છે, એ બૂમો પાડવા લાગે છે અને અહીંયા પણ એને શું કરી દીધું, બૂમો પાડવાનું ચાલુ। ધીસ નીડલ વુમન ઇઝ ગુડ ફોર નથિંગ, નીડલ વુમન સારી નથી, સી કેન નોટ ડેકોરેટ માય કેપ, એ મારી કેપને ડેકોરેટ પણ કરી શકતી નથી। ધ નીડલ વુમન સેડ, ફરી એને શું કરાવે છે, ચૂપ કરાવે છે, ડોન્ટ મેક અ નોઇઝ, બૂમો પાડવાનું બંધ કર,
She decorated the cap with a golden lace and a rose. હવે એને ડેકોરેટ કરી આપે છે તે સેનાથી, તો ગોલ્ડન કલરની લેસ થી, એટલે કે સોનેરી લેસ થી, અને સરસ મજાના ગુલાબથી, રોઝ એટલે કે ગુલાબ. ધ માઉસ વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ. હવે આટલું કર્યા પછી માઉસ ક્યાં જાય છે? ક્રિકેટ સ્ટેડિયમમાં જાય છે. જો અહીંયા ઉભેલો છે ને, જોવાય છે તમને? હા. હી ટોક ટુ અ કેપ્ટન. અને જઈને કોના સાથે વાત કરે છે? કેપ્ટન સાથે વાત કરે છે. કેપ્ટન એટલે કે જે ટીમનો મેઇન માણસ હોય ને, એને કેપ્ટન કહેવાય. યોર કેપ ઇઝ નોટ ગુડ. કેપ્ટનને જઈને કહે છે કે તારી કેપ સારી નથી. લુક માય કેપ. કહે છે કે દેખ મારી કેપ. લેટ્સ એક્સચેન્જ. આપણે બે ટોપીઓની શું કરી દઈએ? અદલા બદલી કરી દઈએ. ધ કેપ્ટન સે નો આઈ લવ માય બ્લુ કેપ. કેપ્ટન કહે છે કે ના, મારે મને મારી બ્લુ કલરની કેપ પ્રિય છે, મને ગમે છે. ઇટ હેઝ અશોક ચક્ર. તેના પર શું છે? અશોક ચક્ર છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. હવે માઉસ ફરી બૂમો પાડવા લાગે છે. ધ કેપ્ટન ઇઝ નોટ ગુડ. કહે છે કે કેપ્ટન સારો નથી. હી કેન નોટ એક્સચેન્જ ધ કેપ. એ ટોપી અદલા બદલી કરી શકતો નથી. ધ કેપ્ટન સેડ શ. કેપ્ટન પણ એને ચૂપ કરાવે છે અને કહે છે કે ડોન્ટ શાઉટ. બૂમો પાડવાનું બંધ કર. ધેર ઇઝ અ કેટ ઇન ધીસ રૂમ. તે રૂમમાં શું છે? એક બિલાડી છે. હવે તમે સૌ જાણો જ છો કે ઉંદરને બિલાડીથી બહુ ડર લાગે, એટલે કેપ્ટન સમજી ગયો અને કેપ્ટન કહે છે કે ચૂપ થા, પેલા રૂમમાં એક બિલાડી છે. ધ માઉસ રન અવે વિથ હિઝ કેપ. હવે માઉસ એટલે કે ઉંદરડું દોડવા લાગે છે. શું કરીને? પેલા કેપ્ટનની ટોપી લઈ અને ભાગવા લાગે છે. બિલાડીથી ડરના મારે શું કરવા લાગે છે? ભાગવા લાગે છે. બિલાડીના ડરના માર્યો કેપ્ટનની ટોપી ફટાફટ લે છે અને ત્યાંથી ભાગી જાય છે. અહીંયા આપણી આ સ્ટોરી પૂરી થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનું જોઈશું અને આને સરસ રીતે તમે રીડિંગ કરજો. બાય બાય.